જે ફેબલ માનસિક અત્યારે હું કહીશ કે ટીનેજ માંથી પસાર થઈ રહ્યો છે, તો ટીનેજર ની અંદર એક પ્રકારનો ગુસ્સો જે છે એકદમ ગમે ત્યારે અભિવ્યક્ત થઈ શકે એવું એક ડિઝોર્ડર છે. હું એક્ઝેક્ટ આને ડિઝોર્ડર છે કે નહીં એ નહીં કહી શકું, પણ એક સ્થિતિ તો ચોક્કસ એવી છે કે જેમાં આવીને એણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એ ડિઝોર્ડરની જો સ્પેસિફિક વાત કરું તો એને ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિઝોર્ડર કહીએ છીએ. એટલે એ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ ગમે ત્યારે એ ગુસ્સો એને એકદમ ફાટી નીકળીને એ ગમે તે કૃત્ય હિંસક કરી બેસે. અને આવું આ એક એક માનસિક સ્થિતિ છે, સામાજિક સ્થિતિ છે. આ બંને સ્થિતિઓ ભેગી થઈ બંને અને એના કારણે કદાચ એને હત્યા કરી હોય એવું મને લાગે છે. પ્રશાંતભાઈ, આ પહેલા રુઝાનબેન ને પણ મેં પૂછ્યું કે જે રીતે વિદેશોમાં અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા હતા કે વિદેશમાં કોઈ નાના બાળકો ગુનાખોરીને અંજામ આપતા હોય, હવે આપણા દેશમાં પણ આ પ્રકારના કિસ્સા વધારે સામે આવી રહ્યા છે. નાના બાળકો અથવા તો નાબાળકો દ્વારા ખાસ કરીને ગુનાખોરીને અંજામ આપવામાં આવે છે, શું કારણ લાગે છે, કયા પરિબળો જવાબદાર છે કે સમાજમાં આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે? સૌથી પહેલું તો જે છે અનકન્ટ્રોલ્ડ અને અણસમજ વાળું લિબરલાઇઝેશન, એટલે વ્યક્તિવાદી સ્વતંત્રતા જે છે એ કોઈ સમજ વગરની છે. માણસને સ્વતંત્રતા સાથે રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, એની કોઈ સમજ આપતું નથી. પણ સ્વતંત્ર બસ બનવું છે, બધી રીતે લિબરલ થવું છે, બસ એક જ વાત હોય છે. મુખ્ય વાત અહીંયા એ છે કે જે પશ્ચિમના દેશોની આપણે વાત કરીએ તો ખાસ કરીને ટીનેજર્સ જે છે એ ટીનેજર્સની માનસિકતા પહેલેથી ડિસ્ટર્બ હવે થતી જાય છે એવું ઓવરઓલ જોવા મળે છે, એવા તારણો જોવા મળે છે. કેરોલિન્સ્કા યુનિવર્સિટીના તારણો એ બતાવે છે કે આજથી 15 વર્ષ પહેલા જે તરુણો હતા એના કરતાં અત્યારના તરુણોમાં લગભગ 3-4 ગણી હિંસક વૃત્તિ વધી ગઈ છે. આ સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટનું એક તારણ છે. હું એ જ અહીંયા પણ લાગુ પાડીશ કે એવું નથી કે અમેરિકાના તરુણો ભારતીય તરુણો કરતાં સાવ જુદા છે. અહીંના તરુણો એમના સંદર્ભમાં એમના વાતાવરણમાં પણ એ પોતાના હોર્મોનલ હોય કે સામાજિક હોય કે મનોવૈજ્ઞાનિક હોય એવા ચેન્જીસમાંથી પસાર થઈ રહ્યા છે. હવે એની સામે એ જ્યારે વ્યક્તિ એકલી લડતી હોય ત્યારે મા બાપનો સપોર્ટ ન હોય, મા બાપનું દિશા સૂચન ન હોય, શિક્ષકનું દિશા સૂચન ન હોય અને સંગત ગમે તેવી હોય તો ડેફિનેટલી એને કોઈ વિકૃતિ તરફ દોડવાની શક્યતા વધી જ જાય છે. એટલે આ બધી બાબતો જે છે એ અત્યારના સાંપ્રત સમાજમાં મીડિયા છે, મૂવીઝ છે, આ બધી બાબતો પણ બહુ જ અસર કરે છે. અને એને એવું થાય છે કે અમે પકડાવવાના પણ નથી, એ પણ એને એક એક ભય રહિત એક લાગણી એને હોય છે અને એટલા માટે એવું થાય છે. બિલકુલ, તમામ પરિબળો ખૂબ જ જવાબદાર છે. રુઝાનબેન અને પ્રશાંતભાઈ, આપના સાથેની ચર્ચા જારી રહેશે. તો ઓવરઓલ ઓનર કિલિંગના આ મામલા કેમ દેશભરમાં વધી રહ્યા છે આ મુદ્દે ચર્ચા જારી રાખીશું. રોકાઈશું બ્રેક માટે. સમાજમાં વધી રહેલા આ પ્રકારના ઓનર કિલિંગના કિસ્સાને ફિલ્મમાં પણ ખૂબી બતાવવામાં આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી સાથે જોડાયા છે સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને રુઝાન ખવાતા. પ્રશાંતભાઈ, જે રીતે ફિલ્મોમાં આ પ્રકારના દ્રશ્યો બતાવવામાં આવે છે અથવા તો જે આખું ફિલ્મોમાં વર્ણન કરવામાં આવી રહ્યું છે ઓનર કિલિંગને લઈને, સમાજ કેટલું જાગૃત થવાની જરૂર છે? સમાજે આ પ્રકારના કિસ્સાને રોકવા માટે કઈ પ્રકારના પ્રયત્નો કરવાની જરૂર છે? સમાજે સૌથી પહેલા તો લિટરેટ થવાની જરૂર છે. એમાં એજ્યુકેશન બહુ મોટો ફાળો આપી શકે છે. મોટા ભાગે આપણે જે ભણતર જે છે એને